મોરારી બાપુ દ્વારા એક પ્રવચનમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કરેલ ટિપ્પણીના મુદ્દે ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે જો કે એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મોરારી બાપુનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ ગારીયાધારમાં સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા મોરારી બાપુનું સમર્થન કરવામાં આવ્યું છે ગારિયાધાર વૈષ્ણવ સાધુ સમાજની મળેલી એક બેઠકમાં તેઓએ પૂજ્ય મોરારી બાપુનું સમર્થન કરી તેમની સાથે હોવાનું જણાવ્યું હતું ગાયધાર માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ આજે મીટિંગ મળી એમાં બધાએ જે અમારી આસ્થાનું કેન્દ્ર અમારા બાપ સમાન અમારા સદ્ગુરુ સમાન જે અમારા જ એકલાના નહીં જો અમારા એકલાને કહીશ તો થોડોક અન્યાય કર્યો એવું લાગશે કારણ કે મોરારી બાપુ છે અમારા એકલાના નહીં પરંતુ આખા વિશ્વવંતની સંત છે અને એ સંતની બાબતમાં જેમના આખી દુનિયા પૂજે છે એમનાથી કંઈ જે થયું હોય જે એમાં આપણે નથી જવું પણ બાપુની બાબતમાં જે ખોટી રીતે હવા ઊભી કરી અને પોતાના મનગરત જે અનુમાનો કરી અને બાપુ ઉપર જે આક્ષેપો લગાવ્યા છે એને અમારો સાધુ સમાજ વખોડે છે અને બાપુને માફી માંગવાની પણ બાપુ શા માટે માફી માંગે એ તો મને બતાવશો પહેલા બાપુને માફી માંગો અને અમે કહીએ પણ કઈ કયા બાબતમાં કહીએ ભાઈ કે બાપુ તમે માફી માંગો કારણ કે તમે તમારી રીતે મનગડત કહાની કરી છે એ બધું એવું બંધ કરી દો અને સાધુ સમાજ બાપુની સાથે જ છે આખો આખો સાધુ સમાજ સાધુ સમાજ તો ખાલી નહીં પણ બધાય સમાજો પણ સાથે જ તમે કૃષ્ણ ભગવાનની બાબતોમાં તમે જે નિવેદનો કર્યા છે માતાજીની બાબતોમાં જે નિવેદન કર્યા છે એ બધા નિવેદનો તમે બધા રાખજો ધ્યાન રાખજો અને તમે જે જ્યાં જસ્ટ જાઓ છો એ પોત પોતાનો આપણે બધા સનાતન ધર્મ છે એ રીતે કરીએ અને બાપુને આસ્થાનું કેન્દ્ર છે એની માટે કોઈપણ ટિપ્પણી કરવાથી આપણે વાજ આવી જઈએ બસ આટલું જ કહું છું અને ગાયદાર સાધુ સમાજ બાપુની પડખે છે એટલું પણ કહું છું બસ દરવાજને જય શ્રી આરામ